નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હું તમારી ટીચર સુધા મિત્તલ. ગઈકાલે આપણે જે પાઠ જોયો હતો એનો બાકીનો પાઠ આજે આપણે જોઈશું. તમારે પેજ નંબર 20 કાઢવાનું છે. જોડે પેન અને પેન્સિલ ને રબર લઈને બેસવાનું છે. તો આપણે આગળનો પાઠ કાલે જોઈ ગયા હતા, હવે બાકીનું અત્યારે જોઈશું. શું તમે જાણો છો, આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. આપણા દેશમાં અલગ પ્રકારના ઘણા એવા સાપ જોવા મળે છે. તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. તેમાંથી એમ કે માત્ર 4 પ્રકારના જે સાપ હોય છે એ ઝેરી હોય છે. તેઓ ક્રોબા, જે કોબ્રા, બરાબર, જે નાક છે ઝેરીલો, પછી કાળોત્રો, રસેલ વાઇપર, ખરચિત્રો. અહીંયા આપેલા છે ચિત્ર, બરાબર. તો આ જે સાપ છે એમ કે ઝેરી હોય છે. સાપને બે પોલા દાંત હોય છે. સાપને કેવા, એમ કે બે પોલા દાંત હોય છે. બે પોલા દાંત જે આપણે ઇન્જેક્શનની અંદર સોય હોય છે, બરાબર, એ સોય પોલી હોય છે. એ બે પોલા કે બે કાના હોય છે સોયની અંદર. એવી રીતે એમ કે આ પણ સાપના દાંત જે છે એમ કે પોલા હોય છે. જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. જ્યારે એ કરડે તો એ જે ઝેર હોય છે એ માણસની શરીરની અંદર પ્રવેશ કરે છે. જેમ આપણને કોઈ બીમાર થયા હોય જો ઇન્જેક્શન દેવામાં આવે છે તો એ ઇન્જેક્શનની અંદર જે સોયને કાના હોય છે એવી રીતે જ આમના કાન દાંત હોય છે એની અંદરથી ઝેર આપણા શરીરની અંદર પ્રવેશ કરતું હોય છે. સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે. સાપના ઝેરમાંથી આ દવા બનાવવામાં આવે છે. મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં જ મળે છે. સાપ કરડો હોય તો એની એમ કે દવા હોય છે, પણ એમ કે જો અમુક એવો સાપ ઝેરીલો હોય તો કરડો હોય તો માણસ તરત ખતમ થઈ જતું હોય છે. એને જલ્દીથી ઈલાજ કરવો પડે છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. લખો, મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે? તો અહીંયા હું તમને એક ઉદાહરણ આપી દઉં છું કે પહેલાંના જમાનાની અંદર જે માણસો હતા એ માણસો જ્યારે કોઈ ખેલ કરવાનો હોય છે તો એમ કે અમુક અમુક પ્રાણીઓ પાળતા હોય છે અને એ પ્રાણીઓ દ્વારા એ લોકો ખેલ કરતા હોય છે. તો પહેલાંના જમાનામાં વાંદરાઓના ખેલ પણ કરી અને લોકો પોતાનું ગુજરાન એમ કે ચલાવતા હતા. એ રીતે રીંછનું છે, હાથીનું છે, ઘોડાનું છે, એવી રીતે પહેલાંના જમાનામાં બધા કરતા હતા ખેલ. સર્વેક્ષણ, જે લોકો પોતા પ્રાણીઓ રાખે છે, તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે. ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા, દૂધ માટે ગાય, ઈંડા માટે મરઘી. તો ગુજરાન ચલાવવા માટે લોકો પ્રાણીઓ રાખે છે એક કરતાં વધારે, બરાબર. ઘોડાગાડી દ્વારા માલની હેરફેર કરવી, ઊંટગાડી છે, બળદગાડું છે, એ દ્વારા માલની હેરાફેરી કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. દૂધ માટે ગાય, ભેંસને એવા પ્રાણીઓ રાખતા હોય છે. ઈંડા માટે મરઘી, બરાબર, મરઘીઓ રાખે અને એનું વેચાણ કરે જેથી એમનું ગુજરાન ચાલે. તેઓ જે પ્રાણીઓ રાખે છે તેમના નામ લખો. તેઓ જે પ્રાણી રાખે છે એનું નામ લખવાનું છે. કેટલા પ્રાણીઓ છે, કેટલા પ્રાણીઓ રાખે છે એ લખવાના છે. તે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે, તે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે. તો દરેક પ્રાણી માટે અલગ જગ્યા હોય છે. હવે આગળનો પ્રશ્ન જોઈશું કે તેની સંભાળ કોણ રાખે છે? તો એની સંભાળ રાખવા માટે એક પશુપાલક કાં તો રાખવામાં આવ્યો હોય, બરાબર.
તે પ્રાણીઓ શું ખાય છે? એ પ્રાણીઓ સામાન્ય રીતે ઘાસચારો બરાબર એવું બધું ખાતા હોય છે, ખાણને જે ખાતા હોય એ લખવાનું છે. શું પ્રાણીઓ ક્યારે બીમાર પડે છે તે વખતે પાળનાર વ્યક્તિ શું કરે છે? જ્યારે પ્રાણી બીમાર પડતું હોય છે તો એને તાત્કાલિક જે સરકારી જે દવાખાના હોય છે પ્રાણીઓના, તો તાત્કાલિક પ્રાણીઓનો ઈલાજ કરવામાં આવે છે. થોડા વધારે પ્રશ્નો બનાવો અને ચર્ચા કરો. આનાથી પણ વધારે પ્રશ્નો બનાવવાના અને ચર્ચા કરવાની કઈ રીતે, કે આશરે એ પ્રાણીઓ કે કઈ રીતે આપણને ઉપયોગી છે, એવા બધા આપણે પ્રશ્નો બનાવી શકીએ છીએ. હવે સાપની પુત્રી બનાવો, અહીંયા એક પ્રશ્ન, અહીંયા એક ટોપિક છે નવો, સાપની પુત્રી બનાવો, તો એ આપણે જોઈશું. હવે એક જૂના મોજાની જોડી લો, એમ કે જૂનો મોજો હોય એ મોજાની જોડી લેવાની છે તમારે. એક તમારા હાથમાં પહેરી લો, એક મોજો દરેકે તમારા હાથમાં પહેરી લેવાનો છે. આંખો માટે તેના પર બટન અથવા ચાંદલો લગાવો. આંખ બનાવવા માટે એની ઉપર તમે બટન પણ લગાવી શકો છો અને ચાંદલાનો પણ ઉપયોગ કરી શકો છો. કોઈ એવો મોજો હોય તો એના ઉપર આપણે કોઈ પેન છે, માર્કર છે, સ્કેચ પેન છે, એના વડે પણ આપણે કોર આંખ દોરી શકીએ છીએ. જીભ બનાવવા લાલ રંગના કાગળની પટ્ટી કાપો. જીભ બનાવવા માટે જે લાલ રંગનું કાગળ હોય અથવા લાલ રંગનું કાગળ ના હોય તો એને કલર કરી દેવાનો અને એની પટ્ટી બનાવવાની અને બતાવેલી જગ્યા પર લગાવો. અહીંયા બતાવેલું છે આપણા, અહીંયા આંગળીઓ છે, અહીંયા અંગૂઠો છે, અંગૂઠાની આંગળી વચ્ચે જે આપણો, ધારો કે હું તમને એક બતાવી દઉં છું, આ આંગળીઓ છે બરાબર, તો આપણે જે અહીંયા જે જગ્યા પડે છે ત્યાં આગળ એ લાલ કલરની પટ્ટી એમ કે લગાવવાની છે. કાગળની બીજી બાજુ વી આકાર કાપો. કાગળની જે બીજી બાજુ છે એ બાજુને વી આકાર એમ કે કાપવાનું છે. તમારો સાપ તૈયાર છે, એમ કે તમે જે સાપ બનાવ્યો છે એ સાપ એમ કે તૈયાર છે. હવે તમે આ પુત્રીથી રમી શકો છો બરાબર. તો એમ કે અહીંયા આપણે, અહીંયા એવું કીધું છે આપણે શું શીખ્યા, તો સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડે અથવા રાખી શકશે નહીં. તમે આ કાયદા વિશે શું વિચારો છો? તમારા જવાબ માટે કારણ આપો અને તમારા પોતાના શબ્દોમાં લખો. તો અહીંયા જે પ્રશ્ન કર્યો છે એના વિશે આપણે આપણા પોતાના મંતવ્ય, પોતાના વિચારો લખવાના છે. કે દરેક ભાઈ કે સાપને પકડી રાખે નહીં અને એને કોઈ હાનિ પહોંચાડે નહીં. જે જંગલી પ્રાણીઓ છે એના વિશે પણ આપણે એવું વિચારી શકીએ છીએ, કારણ કે આપણે આગળ એક જોઈ ગયા પાંજરામાં પૂરેલું પ્રાણી છે એને કેટલું થતું હશે. એવી રીતે આપણે આપણું ઉદાહરણ પણ મેં તમને કીધું કે હમણાં વચ્ચે લોકડાઉનના સમયે કેવી તકલીફ પડી હતી એ. તો મિત્રો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. અહીંયા પાઠની અંદર જે 20 અને 21 પેજ નંબરની અંદર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો તમારે તમારી નોટબુકની અંદર હોમવર્ક કરીને લખવાના છે. તો દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકની અંદર હોમવર્ક કરી અને એ પ્રશ્નો લખી દેશે બરાબર. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે આગળનો, એના જે પ્રશ્નો છે એ પ્રશ્નો દરેકે નોટબુકની અંદર હોમવર્ક કરી દીધું હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રે પોતાની નોટબુકની અંદર જે પ્રશ્નો લખેલા છે એ પ્રશ્નો તૈયાર કરવા. પ્લીઝ, પરીક્ષાની અંદર પૂછાશે જ તમારે જે પ્રશ્નો તૈયાર કરવાના છે. અને એ પ્રશ્નો એટલા મોટે કરો તમે સરસ રીતે શાંતિથી, કે જેથી પરીક્ષાની અંદર તમારે ફરીથી વાંચવા બેસવું પડે નહીં. ખાલી તમે નજર મારો તો તમને પ્રશ્નો યાદ રહી જાય. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે.